नमस्कार मित्रों, हम आप थोड़े साथ में अंदर सज्जय बाकी के बीच के बदल अंदर अगर हम जानकारों से जो ये प्रश्न नंबर 6 नीचे आते हैं जो सजातीय के विद्यार्थी के पदों में छह के पद मित्रों सजातीय के विद्यार्थी के पदों को लेके आए हैं। विषय हमने कही थी कि सजातीय पद को लेके आए कि जे पदों का च और च की घात समान हो तेवा पदों ने शू कहवा आवे छे सजातीय વિદ્યાર્થી પદો પર ચળ અથવા ચળની ઘાત સંખ્યા ના આધારે બીજા તરીકે છે અહીંયા પહેલો છે જોડ છે 1 અને 100 એ કેવી પદાવલી છે સજાતીય કે પદા વિદ્યાર્થી પદો છે બંને પદો કેવા છે તો બંને અહીંયા અચળ પદો છે અને મિત્રો યાદ રાખો કે અચળ પદમાં ચળ કોઈ હોતો નથી અને અચળ પદમાં ચળની ઘાત શૂન્ય હોય છે તો કે ચળ પણ કોઈ છે નહીં તો અચળ પદ એ કેવા પદો કેવા તો સજાતીય બીજી પદાવલી છે બીજા પદો છે -7x અને બીજું પદ છે 5/2x તો અહીંયા પણ જો ચલ કોણ છે x અહીંયા ચલ કોણ છે x બંનેની ઘાત કેટલી કેટલી છે તો 1 1 ઓકે સહગુણકને કંઈ લેવા દેવા નથી ઓકે તો અહીંયા બંનેના ચલ અને ચલની ઘાત કેવી છે સરખી તો કેવો પદ છે આ કેવા પદો છે આ પણ સજાતીય પદો છે ત્રીજા નંબરે -29x અને -29y ચલો બંનેમાં અહીંયા x છે અને y છે તો આ પદા એ કેવા છે તો વિજાતીય પદો છે ચોથા નંબરે 14xy અને 42yx અહીંયા xy છે અહીંયા yx છે ક્રમાગત અસર છે માટે ક્રમને કંઈ ક્રમાગત અસર હોવાથી કે બાકી ફરક પડતો નથી તો અહીંયા બંનેની ઘાત કેટલી કેટલી છે એક ઘાત છે અહીંયા p ની એક ઘાત છે અહીંયા b ની કેટલી ઘાત છે બે ઘાત છે માટે આ પદો કેવા છે તો વિજાતીય પદો છે આગળ 12xz અને 12x નો વર્ગ z નો વર્ગ xz છે અહીંયા પણ xz છે અહીંયા બંને ની એક એક ઘાત છે અહીંયા બે ઘાત છે ઘાત સરખી નથી તે રીતે કેવા છે વિજાતીય ઓકે મિત્રો તો સજાતીય પદો કોને કહેવાય વિજાતીય પદો કોને કહેવાય એની આપણે સમજૂતી મેળવી હતી એના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ પ્રશ્ન નંબર 7 માં એવું કહે છે કે જે પદો આપેલા છે એમાંથી સજાતીય પદોની જોડી તમારે જાતે બનાવીને લખવાની છે તો આ પ્રશ્ન 6 તમારે તમારા નોટબુકમાં લખી લેવો અને પ્રશ્ન 7 જાતે નોટબુકમાં લખો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સરવાળા અને બાદબાકીની ક્રિયા પદાવલી ઉપર કઈ રીતે કરવી તો અહીંયા સજાતીય પદોના સરવાળા અને બાદબાકી વિશે આપણે જોઈએ વિજાતીય પદોમાં સરવાળા અને બાદબાકી થતી નથી માત્ર સરવાળો જો હોય વિજાતીય પદનો તો વચ્ચે માત્ર સરવાળો નું ચિહ્ન આવે છે બાદબાકી કરીએ તો વચ્ચે બાદબાકી નું ચિહ્ન આવે છે આગળ કોઈ ક્રિયા થતી નથી અને સજાતીય પદોના સરવાળા કરવા હોય તો એ સરવાળા થઈ શકે દાખલા તરીકે એના આપણે ઉદાહરણો જોઈએ નો ઉદાહરણ જોઈએ m માઈનસ n અને m પ્લસ n નો સરવાળો અને બાદબાકી m માઈનસ n અને m પ્લસ n એનો સરવાળો અને બાદબાકી કરો તો જ્યારે આપણે સરવાળો કરીએ તો m માઈનસ n એનો સરવાળો કરવાનો છે m પ્લસ n સાથે હવે કૌંસ છોડો m માઇનસ n પ્લસ m પ્લસ n હવે સજાતીય પદોને શું કરીશું જોડે લાવીશું m છે અહીંયા પણ m છે તો આ m પ્લસ થયું m અને માઇનસ n અને પ્લસ n તો હવે સરવાળો કરો અહીંયા કેટલા m છે એનો સરવાળો કેટલો છે સરવાળો જ્યારે કોઈ ના આવે તો એનો સરવાળો કોણ છે 1 અહીંયા 1m + 1m તો કેટલા m થશે
2m અહીંયા માઈનસ 1m અને પ્લસ 1m છે તો અહીંયા 1 ને 1 માઈનસ માઈનસ શું થાય છે માઈનસ પ્લસ શું થશે માઈનસ 0 થાય છે એટલે બંને ના સહગુણક પણ સરખા છે અને ચલ પણ સરખા છે તમને ઘાતે સરખી છે અને બંને એકબીજાના વિરોધી હોય તો એ નીકળી જાય છે ઓકે તો શું થાય છે 2m મળે છે સરવાળો કેટલો મળે છે 2m હવે આપણે બાદ કરી લઈએ તો m માઈનસ n બાદ કરવાના છે m પ્લસ n હવે બાદ કરવા હવે કોમ છોડો અને એ શું આવશે m માઈનસ n અને બાદ અહીંયા માઈનસ કરીના છે બાદ કરવાના હોય ત્યારે પાછળની જે બાદ કરવાની પદાવલી છે એનાથી નો કેવા થઈ જાય વિરોધી મિત્રો બાદ કરવું એટલે વિરોધી પદાવલી એમાં ઉમેરવી તો અહીંયા કોમ કોમમાં જે જે પદો છે એના ચિહ્નો જે હશે એના કરતાં કેવા થશે વિરોધી થશે તો અહીંયા માઈનસ m આ m પ્લસ તો કેવા થયા માઈનસ અને n ની આગળ એક પ્લસનું નિશાન છે તો શું થશે માઈનસ n હવે અહીંયા સદ્ય પદોને જોડે લાવો તો આગળ m છે અને અહીંયા માઈનસ m અને અહીંયા શું છે માઈનસ n અને માઈનસ n આ પ્લસ 1m અને માઈનસ 1m ઉડી જાય છે માઈનસ n અને માઈનસ m તો માઈનસ માઈનસ થતા મિત્રો પ્લસ તો અહીંયા 1 અને 1 તો 1 ને 1 કેટલા થશે 2m આ 2m નું ચિહ્ન શું થાય છે માઈનસ 2m આપણને એનો સરવાળો બાદબાકી મળે છે તો સરવાળો શું થયો અહીંયા 2m મળે છે જ્યારે બાદબાકી માઈનસ 2m મળે છે તો આ પ્રકારે સદ્ય પદોના સરવાળા અને બાદબાકી આપણે કરી શકીએ છીએ હવે આપણે સ્વાધ્યાયની અંદરથી આપણે દાખલો જોઈએ સ્વાધ્યાય 12.2 પ્રશ્ન 1 શું કહે છે કે સજાતીય પદ સાથે ગોઠવી સાદુરૂપ આપો સજાતીય પદ સાથે ગોઠવી સાદુરૂપ આપો સજાતીય પદને જોડે ગોઠવવાના છે તો પહેલું છે કે માઇનસ 21b માઇનસ 32 માઇનસ 21b માઇનસ 32 પ્લસ 7b માઇનસ 20b ઓકે તો આનું સાદુરૂપ આપવાનું છે તો મિત્રો સજાતીય પદો તમને જ્યારે દેખાતા હોય ત્યારે કહો આ 21b અને 20b માઇનસ બંને છે પછી બીજું કોણ છે અહીંયા 7b ત્રણે ત્રણ કેવા પદો છે સજાતીય છે તો અહીંયા 21b પ્લસ 7b અને માઇનસ 20b અને લાસ્ટમાં શું છે અચળ પદ તો 32 ચાર ચાર પદ થઈ ગયા હવે 21 અને પહેલા બંને પ્લસ પ્લસ ભેગા કરો તો 21 ને 7 કેટલા થશે 28b એમાંથી બાદ કરવાના કેટલા છે 20b અને લાસ્ટમાં કોણ છે 32 માઇનસ છે હવે 28 પ્લસ છે અને 20 કેવા છે માઇનસ બંને સજાતીય પદો છે સજાતીય -q 1 2 3 4 5 6 1 2 3 4 5 6
પદો જોઈ લેવાના એક પણ પદ રહી ન જાય. હવે આપણે જ્યાં જ્યાં સપને વિરોધી પદ દેખાતા હોય એને દૂર કરીશું. આ પ્લસ બી અને માઈનસ બી અહીંયા પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ નીકળી ગયા તો વધ્યું શું? આગળ અહીંયા પી અને માઈનસ ક્યુ ઇસકો આવે છે એનું સાદુ રૂપ આપણને મળે છે. લાસ્ટ પાંચમો એક ધારો જોઈ લઈએ. 3y નો વર્ગ પ્લસ 5y માઈનસ 4 એમાંથી બાદ કરવાનો પદ આવે છે 8y માઈનસ y નો વર્ગ અને માઈનસ 4 આ પદ આવે આગળની સવાલો શું કરવાની છે બાદ કરવાની છે. હવે બાદબાકી ની ક્રિયા કરી આગળ 3y નો વર્ગ પ્લસ 5y માઈનસ 4 અને બાદ કરવાનો પદ આવે છે તો એ કૌંસ છૂટતો એના અંદર જે ચિહ્નો છે એના કેવા થઈ જશે વિરોધી. તો માઈનસ 8y અને પ્લસ માઈનસ y નો વર્ગ છે તો પ્લસ y નો વર્ગ માઈનસ 4 સાથે શું આવશે પ્લસ 4. હવે અંદર થી સજાતીય પદો શું કરીશું ભેગા કરીશું તો y નો વર્ગ 3 y નો વર્ગ અને પ્લસ y નો વર્ગ અને પછી છે પ્લસ 5y અને માઈનસ 8y પછી છે પદ માઈનસ 4 અને પ્લસ 4 તો 3y નો વર્ગ અને 1y નો વર્ગ કેટલા થશે 4y નો 4 y નો વર્ગ અહીંયા 5y પ્લસ 8y કેવા છે માઈનસ તો પ્લસ માઈનસ શું થશે માઈનસ થશે. હવે 5 માં થી 8 એટલે કે 8 માં થી 5 થશે કેટલા થશે 3y અને રહી વાત એના ચિહ્નની તો ચિહ્નમાં કોણ મોટું છે 8 એ મોટા છે નિરપેક્ષ શૂન્યની દ્રષ્ટિએ અને એનું ચિહ્ન કેવું છે માઈનસ છે તો ચિહ્ન શું આવશે અહીંયા માઈનસ આવશે અને લાસ્ટમાં પ્લસ માઈનસ 4 અને પ્લસ 4 નીકળી જાય છે જવાબ આવે 4y નો વર્ગ માઈનસ 3y એ આ પદાવલીનું સાદુરૂપ આવે છે. તો મિત્રો સ્વાધ્યાય 12 નંબર વિડિયોનો પ્રશ્ન 1 અહીંયા મેં જોયો આપણે આ દાખલો તમારી નોટબુક પર લખી લેજો અને પ્રશ્ન 12.2 સુધી તમારે લખી લેજો તમારી જે નોટબુક છે એમાં લખી લેજો અને 12.1 નો જે દાખલા છે એ પણ તમારા નોટબુકમાં